સંભવ અસંભવ ચેપ્ટર તેર બોસ કંપનીના કામે દિલ્હી જઈ રહ્યા છો છતાં સેક્રેટરીને સાથે ન લઈ જાઓ દિલ્હીના પેપર્સની ટેબલ પર ગોઠવતી રીટાએ વાક્ય અધૂરું છોડીને અમરનાથ સામે જોયું પણ એ તો એમની પાઇપ પીવામાં જ મુશ્કુલ રહ્યા સવારે નાસ્તામાં ઘેર એકલા પડી જવાથી પંદર મિનિટ વહેલા પરવારી ઓફિસ આવી પહોંચ્યા ત્યારે એમ માનેલું કે રીટા હજુ પહોંચી નહીં હોય તેને બદલે પોતે કેબિનમાં બેઠક લઈને નિરાતે પાઇપ સળગાવી ત્યાં જ હાજર થઈ ગઈ આશ્ચર્ય વ્યક્ત કરવા માટે એમણે કાંડા ઘડિયાળમાં જોયું ત્યાં રીટા એ ખુલાસો કરી દીધો આપે કાલ સાંજે કહેલું કે દિલ્હીના પેપર્સ રેડી રાખજે તમારા પહેલા જ કમ્પ્લીટ કરીને ટેબલ પર મૂકી દેવા માંગતી હતી પણ હું જરાક મોડી પડી રીટા હું જ વહેલો પડ્યો એમણે સામો ખુલાસો કર્યો આનંદ માયા સવારે પુના ગયા નાસ્તામાં એકલો બોર થતો હતો એટલે ઓફિસે વહેલો ચાલ્યો આવ્યો પછી કંઈક વિચારતા પૂછ્યું હ થોડી વાર પહેલા તે શું કહ્યું હવે રીટા એ વિચારમાં પડી જવા જેવું થયું દિલ્હી સાથે લઈ જવાનો મારો પ્રસ્તાવ શું એમને સાંભળ્યો નહીં હોય કે પછી મારી પાસે ફરી બોલાવવા માંગે છે ચાર પાંચ દિવસથી અમરનાથમાં આવી રહેલું પરિવર્તન રીટા ધ્યાનપૂર્વક મનમાં નોંધતી રહી હતી પહેલા આનંદ માયાના લગ્નની ધમાલ અને ત્યાર પછી કંપનીના ચડી ગયેલા કામો પતાવવાની પંચાયતમાં બંને વચ્ચે નિરાતે બીજી કોઈ વાતો થઈ શકતી નહીં ત્યાં એમનું દિલ્હી જવાનું ગોઠવાયું રીટા જાણી લીધું હતું કે કંપનીના કામ સરે બહાર જાય છે ત્યારે સાથે સેક્રેટરીને રાખવાનો નિયમ થઈ ગયો છે પણ અમરનાથે દિલ્હીની ફ્લાઇટ પોતાના જ નામની એક ટિકિટ બુક કરવાની સૂચના આપી ત્યારે એ હતાશ થઈ ગઈ એમની સાથે દિલ્હી જવાની નિરાતે વાતો કરવાની તક ગુમાવવાનો અફસોસ જાગ્યો કંપનીમાં અને કંપનીની બહાર માનવી જુદો બની જાય છે બહારના સહવાસમાં બે વ્યક્તિ વચ્ચે વધુ ઝડપે માયા બંધાય છે એવું રીટાનું અનુમાન હતું સામે ચાલીને દિલ્હી સાથે લઈ જવાનું કહેવું અજુકતું લાગતું હોવા છતાં મનમાં ઘૂટાતી ઈચ્છા હોટ પર આવી ગઈ અને બોલાઈ ગયું અને હવે પૂછે છે કે તું શું કહેતી હતી કમાલ છે રીટા તું કંઈક બોલે છે ત્યારે હું વિચારમાં હોઉં અને હું પૂછું ત્યારે તું વિચારમાં પડી જાય છે અમરનાથે મજાકની ની ઢબે કહ્યું ઘણી વાર થાય છે કે માણસના મનમાં આવતા વિચાર સામી વ્યક્તિ જાણી લઈ શકતી હોય તો કેટલા બધા પ્રોબ્લેમ્સ ઓછા થઈ જાય નહીં બોસ ઓછા થવાને બદલે પ્રોબ્લેમ્સ વધી જાય રીટાએ મજાકનો આશરો લઈને વાત છેડી જ દીધી ધારો કે તમે અત્યારે ઓફિસમાં છો છતાં ઘરના વિચાર કરતા હો ઘરમાં કોઈ હાજર નથી છતાં ઘરની કોઈ વ્યક્તિને યાદ કરતા હો નહીં નહીં તારી ધારણા ખોટી છે અમરનાથે ઉતાવળે ખુલાસો સંભળાવ્યો કોને ખબર કેમ પણ દિલ્હી જવું ઘણું જરૂરી છે અને અહીં કોઈ અર્જન્ટ કામ અટકીને પડવાનું નથી છતાં જવાનો ઉમળકો જાગતો નથી એક્ઝેક્ટલી હું પણ એ જ કહેતી હતી તમે એકલા દિલ્હી જવાનો ઉમળકો જાગતો નથી રીટાએ એકલા શબ્દ પર વજન મૂક્યું તો ખરું પણ તરત જ વાળી લીધું થોડીવાર પહેલા તમે જ બોલી ગયા કે નાસ્તામાં એકલો બોર થયો એટલે ઓફિસે આવ્યો આજે જેવું કેમ થયું નાસ્તામાં તો ઘણીવાર એકલા પડી વાહ રે રીટા તું તો ઢબે મારું મનોવિશ્લેષણ કરવા લાગી અમરનાથે કરવાનું કારણ તને શું લાગે છે મને મને લાગે છે કે રીટા સભાન બની ગઈ નિખાલસ થવું હતું પણ નફત દેખાવું નહોતું એટલે સાવધ પણ આગળ વધી એકલતા લાગવાનું કારણ ઘરની માયા છે બસ ઘરની માયા તો મેં ક્યારની છોડી નથી રીટા. ઘરની માયા તો મેં ક્યારની છોડી ક્યારેય છોડી નથી રીટા. પણ હવે એ ઘરમાં જીવતી જાગતી માયા વસે છે. પોતાના શબ્દો પર અમરનાથ ચમક્યા એટલે રીટા મુગ્ધ પડે હસી. ઘરમાં સ્ત્રીની હાજરીથી બહુ મોટો તફાવત પડી જાય છે સર. વાહ રે તું તો ભારતીય નારી જેવું બોલતા ક્યારથી શીખી ગઈ? અસલી સંસ્કારની અસર ભૂસાતી નથી બોસ. છેલ્લા પાંચ છ દિવસથી હું તમારામાં પરિવર્તન જોઈ રહી છું. પરિવર્તન? કેવું પરિવર્તન? ચેન્જ ફોર બેટર હા રીટા હસી અગાઉ તમને ઓફિસના કામમાં અત્યંત ઓતપ્રોત રહેતા જોતી. ક્યારેક મને ગુસ્સો થઈ આવતો પછી વિચાર આવતો કે હમણાં જીવનની એકલતા ટાળવા માટે તમે કામનો સથવારો સાધ્યો છે ત્યારે હમણાં હમણાં તમને કામ કરતા કરતા વિચારે ચડી જતા જોઉં છું વચ્ચે વચ્ચે તમને જાણે ઘર યાદ આવી જતું હોય તેમ ક્યારેક બેધ્યાન બની જાઉં છો એટલે તો તમારે મને ફરી પૂછવું પડ્યું કે દિલ્હી જવા બાબતમાં મેં શું કહ્યું હતું? હમ તે ઠીક યાદ કરાવ્યું. તું દિલ્હી સાથે આવવા બાબત શું કહેતી હતી રીટા શરૂ કરેલી વાત અધવચેર શું કામ અટકાવી દો છો બોસ? અંગત ચર્ચા કરવા માટે તમે મને બહાર ગામની બહારની ગણતા હો તો નહીં રીટા કોઈક આપણને સમજવાનો પ્રયત્ન કરે એ તો ગમે પણ કેટલીક ચર્ચા સરખે સરખી ઉંમરનાની સાથે થાય તો બધું ફાવે જોયું અચાનક તમને આજે આપણી ઉંમરના તફાવતનું જ્ઞાન થઈ આવ્યું રીટા હસી ઘરમાં હજુ તો પુત્ર વધુ આવી ત્યાં જ દાદા જેવા બની ગયા હવે અમરનાથ મરક મરક તેને જોઈ રહ્યા રીટા તને આજકાલમાં ડાપણની દાઢ ઉગી છે કે શું નાજી પણ તમારા કહેવાનો મતલબ હું સમજી ગઈ આજકાલ હું દોડડાં પણ કરવા લાગી છું એમ જ ને ના આજકાલ તું મારું માઇન્ડ રીડિંગ કરવા લાગી છો અમરનાથે ખુરશીમાં જરા પાછળ ઝૂકી છત પર નજર નાખીને સ્વગદ ધભે કહેવા માંડ્યો. આજે સવારે જ મને દાદા બનવાનો વિચાર આવેલો આનંદને એના દાદા જે રીતે બાગમાં રમાડતા ઝૂલા પર હિંચકાવતા વાર્તા કહેતા અને રાત્રે પંપાળીને પોતાના પડખામાં સૂડાવતા એ દ્રશ્યો નજર સામે તરવરી ઉઠ્યા મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું લાગે એવું સાંભળ્યું હતું પણ હવે તો હું પોતે જ એ મહેસૂસ કરવા માંડ્યો રીટા કઈ જ બોલી નહીં કદાચ એ એમને બોલવા દેવા માંગતી હતી કદાચ એને પોતાને કંઈક બોલવાનું સૂઝતું નહોતું તને વિચિત્ર લાગે છે ને રીટા એટલે જ તો કહેતો હતો કે કેટલીક ચર્ચા સરખે સરખી ઉંમરના વચ્ચે ફાવે તને લાગતું હશે કે બોસને હવે બીજું બાળ પણ આવવા માંડ્યું બીજું બાળ પણ નહીં બીજી જુવાની આવવી જોઈએ તે શબ્દો ઉચ્ચારવાની રીટાની હિંમત ચાલી નહીં અને બીજું કંઈ બોલવાની જરૂર રહી નહીં કારણ કે અમરનાથનો અંગત ફોન અણધાર્યો રણકી ઉઠ્યો કોઈકને ખબર પડી ગઈ લાગે છે કે આજે ઓફિસમાં હું પહોંચી ગયો છું કહેતા અમરનાથે કહીને અટક્યા સામેથી ઓપરેટર હટી ગયા પછી હેલો અવાજ સાંભળતા જે મૂડમાં આવી ગયા અરે દેવદત્ત આટલા બધા કામદાર ડોક્ટરને ફોન કરવાની ફુરસત ક્યાંથી મળી ગઈ અમરનાથ સાંભળ્યું છે કે આપ દિલ્હી પધારો છો તે સાચું જ સાંભળ્યું છે હવે મારી કોઈ હિલચાલ નથી તે તારી ભત્રીજીને મારા પર જાસૂસી કરવા ગોઠવી દીધી છે કહીને અમરનાથ રીટા સામે ખંદુ પણ દેવદત્ત છેલ્લી ત્રણ રાત થી તું પાર્ટીમાં ગેરહાજર રહે છે બધા જ અનુમાન કરે છે કે આપણી વચ્ચે કંઈક અણબનાવ અરે એટલા માટે જ તો ફોન કર્યો છે મારા જીવનનો એક મહાન બનાવ બનવાનો છે દેવદત્ત ઉત્સાહભેર બોલે જતા હતા ત્રીસ વર્ષના એક યંગ પેશન્ટ પર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો પહેલો વલો પ્રયોગ કરવાનું હોસ્પિટલે હમણાં જ ફાઇનલ કર્યું એનું હાર્ટ રિપેર થઈ શકે તેમ નથી ડેમેજ થયેલું હાર્ટ સાથે લાંબુ ખેંચે એમ નથી ઘણી સમજાવટ પછી પેશન્ટ અને તેના સગાવાલા આ સાહસ ખેડવા સમર્થ્યા પણ દેવદત પેશન્ટને હાર્ટ કોનું બેસાડશો તેનો આધાર આવતા ચાર છ દિવસમાં શું બને છે એના પર રહે છે દેવદતે સમજાવ્યું આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે રિપોર્ટરોને આ પ્રયોગની વિગતવાર સમજણ આપીશું આવતીકાલે બધા જ અખબારોમાં અને રેડિયો પર તેના સમાચાર આવશે એક આશાસ્પદ યુવાનને જીવાડવા માટે હૃદયદાન કરવાનું વાતાવરણ સર્જવું પડશે બધી જ હોસ્પિટલોને જાણ કરી દેવામાં આવશે કે અકસ્માતનો કોઈ ગંભીર કેસ આવે જેમાં ફોગ બનનારનું હૃદય સાબુત હોય અને જીવવાની એકટકોઈ આશા ન હોય તો તરત જ એના સગાવાલાને હૃદયદાન માટે સમજાવવા કોઈકના હૃદયમાં દયા જાગે અને હૃદય આપવા હા પાડે તો ગમે તે ઘડીએ ઓપરેશન માટે અમે તૈયાર જ રહેવાના આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ દેવદત લાગણીના રણકા સાથે અમરનાથે કહ્યું કોઈકના દિલમાં જરૂર હમદર્દી જાગશે. આ સાહસમાં તમને સૌ જરૂર જશ મળશે. બસ મારે તારી પાસેથી આ જ સાંભળવું હતું. દેવદત્તના અવાજમાં પણ લાગણીની ભીનાશ પડી ગઈ. બરાબર સવા નવ વાગે આખરી નિર્ણય લીધો કે તાબડતોડ મેં તારા ઘરનો ફોન જોડાવ્યો. સૌથી પહેલા મારે તને જ એની જાણ કરવી હતી. પણ ઘેરથી માયાએ કહ્યું કે તું વહેલો નીકળી ગયો. એક મિનિટ અમરનાથના મગજમાં ઝબકારો થયો હોય તેમ પૂછ્યું. ઘેર ફોન કર્યો ત્યારે માયા ક્યાંથી હોય? એ તો આનંદ સાથે પુના જવા સવારે નીકળી ગઈ હતી એટલી વારમાં ફોન પર માયા જ હતી એને આ ખબર આપવાની તાલાવેલી જાગી પરંતુ મન પર કાબુ રાખી દીધો યુ શુડ બી ફર્સ્ટ યુ શુડ બી ફર્સ્ટ પર્સન ટુ નો ઈટ ઓકે આઈ એમ એક્સ્ટ્રીમલી હેપી ટુ નો ઈટ અમરનાથે કહ્યું ત્યારે મનમાં તો બીજી જ ગડમથલ ચાલતી હતી આનંદ અને માયા પુના જવા નીકળ્યા પછી વિચાર બદલીને પાછા ફર્યા હશે અમરનાથ હું તો તને એવું સજેસ્ટ કરવાનો હતો કે દિલ્હી જવાનું પોસ્ટપોન કરી નાખ ઇન્ડિયામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો પહેલો વહેલો ખતરો મારા હાથે થતો હોય અને તું હાજર ન હોય હું હાજર હોઈશ દેવદત્ત હું હાજર હોઈશ અમરનાથે સમજાવ્યું દિલ્હી દૂર છે બે દિવસમાં કામ પતે તો પાછો ફરી જઈશ અને હૃદયદાન કરનારો પણ એમ તને ક્યાં જલ્દી મળી જવાનો છે બોલ બીજું કઈ અમરનાથ લાંબી વાત કરવામાં બેચેની અનુભવવા લાગ્યા અને દેવદત્ત પણ ઉતાવળમાં હતા એટલે ફોન બંધ થયો રિસિવર મૂકીને અમરનાથે પાઇપ સળગાવી વિચારમાં થોડી વાર માટે વિસરી ગયા કે રીટા સામે બેઠી છે એના અંકલ સાથેની મારી વાતચીત એણે સાંભળી છે અને મારે એની સમક્ષ આ ખબરની ખુશાલી વ્યક્ત કરવી જોઈએ તેને બદલે પોતે આનંદ માયા પુના ગયા વગર પાછા કેમ ફરી ગયા તેના તર્કમાં પડી ગયા કોઈ કારણ સૂચ્યું નહીં ત્યારે મનમાં સમાધાન ખાતર માની લીધું કે રસ્તામાં ગાડી બગડી ગઈ હશે એમાં મારે આટલી બધી ગડમથલમાં શું કામ પડવું જોઈએ ચૂપચાપ સામે બેઠેલી રીટાનો ખ્યાલ આવ્યો એટલે વિચારનો પ્રવાહ વાળી લેવો પડ્યો હું વિચારતો હતો રીટા કે તારા અંકલ દેવદત જો આ પ્રયોગમાં સફળ નીવડે તો લાખો માણસોની નજરે એ દેવદૂત જેવા બની જશે માનવતાની એ કેટલી મહાન સેવા છે કુદરત જેને મૃત્યુ આપવા માગે છે એને માનવી જીવતદાન આપી શકે એ કેવો ચમત્કાર ગણાય છતાંય રીટા બોલવાને બદલે એમને જોતી જ રહી ત્યારે અમરનાથે દિલ્હી સાથે લઈ જવાના ઇશારાનો આડકતરો જવાબ આપી દીધો રીટા હું દિલ્હી છું એટલા દિવસ ઓફિન ઓફિસ અટેન્ડ કરવાને બદલે તું દેવદત્ત અંકલ સાથે રહે એમના આ ભવ્ય પુરુષાર્થની સાક્ષી બનવું એ પણ એક લ્હાવો ગણાશે વગર માગીએ બે દિવસની છૂટી આપી આપવા બદલ થેન્ક યુ બોસ કહેતી રીટા ઊભી થઈ પણ આપની ગેરહાજરીમાં મારે ડ્યુટી પર હાજર રહેવું જરૂરી ગણાય એ જાણ કરીને અટકી અને પોતાના કેબિન તરફ પગ ઉપાડતા ઉમેરી દીધું કદાચ દિલ્હી ગયા પછી તમારે ત્યાં કોઈ ફાઇલની જરૂર પડે અહીંથી કોઈએ તાબડતોડ ફાઇલ લઈને દિલ્હી આવવું પડે તો ફરી વાક્ય અધૂરું મૂકીને સરકી ગઈ બે ચાર ક્ષણ પૂરતા તેના શબ્દો અમરનાથના મગજમાં ઘૂમરાયા અને તરત જ ઘરના વિચારે ચડી ગયા ફોનનો ડાયલ ફેરવીને ઘરનો નંબર લગાડ્યો માયાને પૂછી જવું તો ખરો કે પૂના કેમ ગયા નહીં સામે ઘંટી વાગતી ત્યાં પાછો સંકોચ જાગ્યો મારે આવી દેખાડવી જોઈએ રાત્રે ડિનર ટેબલ પર નિરાતે આપોઆપ જાણવા મળશે જ અને સામેથી કોઈ ફોન ઉપાડે એ પહેલા જ તેમણે રિસીવર દાબી દીધું અને કામમાં ધ્યાન પરોવા દિલ્હીવાળી ફાઇલોને નજીક ખેંચી પરોઢિયે સવા ચાર વાગે ટેલિફોન ઓપરેટરે ગુડ મોર્નિંગ સાથે એમને જગાડ્યા ત્યારે પણ દિલ્હી જવાનો ઉમળકો જાગ્યો નહીં રાત્રે ડિનર ટેબલ પર થયેલી ચર્ચાએ એમને વધુ બેચેન બનાવી દીધા હતા આનંદે થોડા સંકોચ અને થોડાક રોષ સાથે ખુલાસો કરેલો ડેડી આમ અચાનક માયા બાળકની જેમ વિચાર બદલી નાખે તો કોઈને પણ ગુસ્સો ચડ્યા કલ્યાણ પાસે વર્ષો પહેલા કોઈ મંદિર હતું પાંચેક વર્ષ અગાઉ તેના પર વીજળી પડી અને ખંડેર બની ગયું એમાં માયાએ અપસેટ થઈ જવા જેવું શું હતું તમે જ કહો પણ એ શું કહે આનંદના ખુલાસાએ તો એમને પોતાને જ અપસેટ કરી નાખેલા કલ્યાણનું એ મંદિર પોતાની જિંદગીનું એક યાદગાર અનુસંધાન મીરાનો મેળાપ કરાવનાર પવિત્ર સ્થાન પણ એ મંદિરના વિનાશથી માયાએ આઘાત શું કામ અનુભવ્યો ઘણીવાર સુધી અમરનાથ માયાના હાવભાવ નિહાળતા રહ્યા પણ એ તો જેમ નીચું જોઈને જમતી જ રહી અધવચ્ચેથી પાછા ફરી જવાની પોતાની જીત પર એને અફસોસ થતો હતો વિના કારણે પોતે આનંદનું દિલ દુભાવ્યું અને નાની વાતને આટલું ગંભીર સ્વરૂપ આપી દીધું માયા તું ક્યારેય એ મંદિરમાં ગયેલી ખરી અમરનાથે માયાળુ અવાજે પૂછ્યું તને યાદ છે માયાએ ડો ખલાવીને ના પાડી ત્યારે એ વધુ અચરજમાં પડી ગયા હતા તો પછી તને ક્યાંથી ખબર પડી કે ત્યાં આગળ મંદિર હતું મને કંઈ જ ખબર નથી ડેડી કહેતા એનો અવાજ ભીનો થઈ ગયો રૂંધાતા કંઠે માંડ બોલી શકી મારી ભૂલ થઈ ગઈ આનંદને મેં સાંજે જ કહી દીધું કે ફરીવાર આવું ગાંડ કે આવી જીદ નહીં કરું પ્લીઝ હવે પ્રકરણ બંધ કરી દો છેલ્લા શબ્દો સાથે તેના આંખોના આંસુ તકતગી ઉઠ્યા થોડી વાર કોઈ કંઈ બોલી શક્યું નહીં છેવટે અમરનાથે માયાની તરફેણ લઈને આનંદને હળવો ઠપકો સંભળાવેલો આનંદ તું નાસ્તિક છો મંદિર કે મૂર્તિમાં તને શ્રદ્ધા નથી એટલે માયાનું વર્તન તને વધારે વિચિત્ર લાવ્યું હોય પણ આમાંય કુદરતનો કોઈ સંકેત હોઈ શકે કેટલીક વાર માણસને મન આગળ વધવાનું મનાઈ કરતું હોય છે એ મનાઈ હુકમને તાબે થવામાં ક્યારેક આપણું હિત રહેલું હોય છે બનવા જોગ છે કે પુના તરફ જવામાં અકસ્માતનું કોઈ જોખમ નડવાનું હોય અહીંથી પાછા ફરી જવામાં આપણું હિત થવાનું હોય ત્યારે આનંદ સંભળાવી દેવા માંગતો હતો કે તમારો બચાવ વધુ જ વગરનો છે મનના તર્કને તાબે થવામાં મને તો કોઈ ડાપણ દેખાતું નથી પણ પોતાની દલીલ માયાને ધ્રુસકે ધ્રુસકે રડતી કરી મૂકશે એવી બીકે આનંદ ચૂપ જ રહેલો અને અમરનાથે વાત આટોપી લેવામાં દાપણ માન્યું પરંતુ એ ડાપણે એમની આખી રાત દોરી નાખી હતી મનનું સમાધાન મેળવ્યા વિના દિલ્હી જવા દિલ માનતું નહોતું છતાંય તેમણે તૈયાર થઈ જવું પડ્યું જવાનું મુલતવી રાખવા માટે કોઈ કારણ મળતું નહોતું માયાના વર્તનની જેમ પોતાનું આ વલણ પણ આનંદને વિચિત્ર લાગવાનો સંભવ હતો ડ્રાઈવર આવીને પોતાની સુટકેસ લઈ ગયો એટલે અમરનાથે તેની પાછળ સીડી ઉતરવી પડી નીચે પહોંચીને બે ઘડી અટક્યા ઘર છોડવા માટે ક્યારેય નહોતી થઈ એવી કોઈક લાગણી અનુભવી ન સમજાય એવું કોઈ ખેચાણ વર્તાયું રીટાના શબ્દો યાદ આવ્યા તમને ઘરની માયા લાગી ગઈ ડેડી હજુ તો પગથિયું ઉતરવા પગ જ કે ત્યાં પીઠ પાછળથી ધીરો છતાં અધીરાય ભર્યો સાથ સંભળાયો છતાં એમણે ડોક ફેરવી નહીં કદાચ મને ભ્રમ થયો હશે અત્યારે માયા નીચે શું કામ આવે પણ માયા લગોલગ આવીને ઉભી રહી ત્યારે ભ્રમ હોવાનો ભ્રમ ભાંગી ગયો અચંબા ભરી નજરે તેની સામે જોવાઈ ગયું માયા હાડેડી થડકતા અવાજે તેણે કહ્યું અમારા ઘરમાં તો કોઈ બહાર ગામ જતું હોય ત્યારે વિદાય આપવાનો મહિમા છે આનંદને મેં જગાડ્યો પણ ઘડિયાળમાં જોઈને જ સુઈ ગયો પાછો અમરનાથ મલક્યા તારા આવ્યા પછી હું પહેલી વાર ગામ જાઉં છું એટલે તને વિદાય આપવાની ચીવટ જાગે બાકી આનંદ માટે તો આ રોજનું થયું એ બોલી રહ્યા એટલી વારમાં તો માયા ઝૂકીને એમને પ્રણામ કરી લીધા ઘરના વડીલ બહાર જાય કે બહાર ગામ થી આવે ત્યારે પ્રણામ કરવાનો તારા પિયરમાં મહિમા છે એમ જ ને કહેતા એ હસી પડ્યા માયાનો પણ આ લાગણી ભર્યો વર્તાવ તેમના હૃદયને સ્પર્શી ગયો સાથો સાથ આગલા દિવસની વાત પણ યાદ આવી ગઈ કહ્યા વિના રહેવાયું નહીં માયા તારી આંખોમાં ઉજાગરો ડોકાઈ છે ગઈકાલે પૂના ગયા વગર પાછા ફરી જવાનો અજંપો મનમાં સંગ્રહિત નથી રાખ્યો ને જવાબમાં માયાએ ઉજાગરા ભરી કીકીઓ પાપણમાં સંતાડી દીધી અમરનાથને તેની ખામોશીથી વેદના સંભળાઈ પૂછ્યા વિના રહેવાયું નહીં કાંઈ કહેવું છે તારે માયા ત્યારે માયાએ બે વાર હકારમાં ડોક નમાવી. અમરનાથને ઈચ્છા થઈ તેના માથા પર હાથ મૂકી પૂછી લઉં શું કહેવું છે બેટા બે ધડક કહી દે પણ તેમણે ધીરજ રાખી માયાએ ગળું ખખેર્યું વા વાત તો એ જ છે કે ડેડી રાધાકૃષ્ણનું મંદિર નાશ પામ્યું એનો વસવસો મારા દિલને બેહદ પજવી રહ્યો છે. સાંભળીને અમરનાથ ટટ્ટાર થઈ ગયા. એમના હૃદયમાં એક એક પીડા જાગી ઉઠી. માયા આગળ બોલે ત્યાં સુધી સ્વસ્થતા જાળવી રાખી. ડેડી એક ખંડેર પર ફરીથી મંદિર બંધાવી ન શકાય? જોરપૂર્વક માયાએ મૂકેલા પ્રસ્તાવે એમને વિહવળ કરી મૂક્યા. જાણે પોતાના જ મનની વાત માયાએ ઉચ્ચારી દીધી. આનંદના મધરના સ્મરણાર્થે એ મંદિરની ફરી સ્થાપના કરી હોય તો કેમ થાય? માયા અમરનાથે ઉભરાતી લાગણીને અંકુશમાં લેવા જોરદાર પ્રયાસ કરવો પડ્યો છતાં અવાજમાં એની અસર તો આવી જ ગઈ તારી પ્રશંસા કરવા માટે નથી કહેતો સાચા દિલથી કહું છું છું આ ઘરમાં તારા આગમનને મીરાને જાણે ફરી કરી કરી હોય એવું હું મહેસૂસ રહ્યો દિલ્હીથી આવીને પહેલું વહેલું એ મંદિરના પુનરુદ્ધારનો હાથમાં લઈશ બસ પાક્કું ડેડી લાગણીથી તરબોળ બની ગયેલી માયાની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા રૂમાલ માટે અમરનાથે કોર્ટના ખિસ્સામાં હાથ નાખ્યો પણ ત્યાર પહેલા માયાએ સાડીના છેડાથી આંખો લૂછી નાખી ખિસ્સામાં રહેલા અમરનાથના હાથની આંગળીઓ સાથે ચાવીના જુડાનો સ્પર્શ થતાં જ મગજમાં એક ઝબકારો થયો લે માયા ખિસ્સામાંથી ચાવીનો જુડો કાઢી તેના તરફ ધર્યો સ્મૃતિ સ્મૃતિ મંદિરની ચાવીઓ છે આજ સુધી ક્યારેય કોઈને એ સોંપી નથી પણ ઘરમાં વહુ આવ્યા પછી વડીલે ચાવીનો ભાર કામ પાડવો જોઈએ અને માયાએ અધીરાયભેર ચાવીઓ લેવા હાથ લંબાવી દીધો એની આંખોમાં ઉપસેલી ચમક અમરનાથના ધ્યાન બહાર ન ન રહી કાંડા ઘડિયાળ પર નજર નાખીને એ હસ્યા ઓહ સવા પાંચ થઈ ગયા હવે મોડું કરીશ તો ફ્લાઇટ ગુમાવીશ ઉતાવળા પગલે ઉતરી એમણે કારમાં બેઠક લીધી રાહ જોતા ડ્રાઈવરે કાર સ્ટાર્ટ કરી માયા તરફ આવજોનો હાથ ચોક્યો જવાબમાં માયાએ ચાવીને જુડા સાથે હાથ લાવ્યો કાર રવાના થઈ પ્રવેશ દ્વારમાંથી પસાર થતી દેખાતી બંધ થઈ છતાં માયાએ દિશામાં તાકીને ઊભી જ રહી જાણે એનું મન મોટરના વેગ સાથોસાથ જતું હોય એવું મહેસૂસ કર્યું ચોકીદાર દરવાજો બંધ કરવા આવ્યો ત્યારે સજાગ બની જઈ માયાએ પીઠ ફેરવી ઉપર જવા માટે સીડી તરફ આગળ વધી પહેલું પગથિયું ચડવા જતી હતી ત્યાં મુઠ્ઠીમાં રાખેલી ચાવીઓ જાણે કે સળવળી માયાના મગજમાં હળવો જાગ્યો સ્મૃતિ મંદિર તરફ દોડી જવાની ઈચ્છા જોર કરી ઉઠી મહા મહેનતે મનને રોકી પરાણે સીડીના પગથિયા ચડવા લાગી છતાં મનમાં એક સવાલ ચકરાવો લેતો જ રહ્યો એમણે મને ચાવી શું કામ સોંપી દીધી